नमस्कार सर्वे साथी मित्रों अपने यूट्यूब चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। अत्यारना ताजा ने सौथी मोटा शैक्षणिक समाचार धोरण 1 થી 8 ની તમામ શાળાઓ માટે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત। તો શું કરી મોટી જાહેરાત એના સમાચાર જાણીએ મિત્રો। એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ તમારા મિત્રોને મોકલી આપજો। સૌથી પહેલા શિક્ષણ વિભાગના મોટા સમાચાર। વિદ્યાર્થીઓ અને વાલીના હિતમાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે। બિન અનુદાનિત ખાનગી શાળાઓના મામલે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। ખાનગી શાળાઓ હવેથી વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા પર દબાણ નહીં કરી શકે, જેમાં જણાવવામાં આવ્યું છે અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે 10,000 થી 25,000 સુધીના દંડની જોગવાઈ શિક્ષણ વિભાગે કરી છે। 5 કે તેથી વધુ વખત અનિયમિતતા આચરનારી શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે। શિક્ષણ પ્રધાને વાલીઓને અપીલ કરી છે, જો કોઈ શાળા દબાણ કરે તો જિલ્લાના શિક્ષણ અધિકારીને સંપર્ક કરી શિક્ષણ સંસ્થા સામે ફરિયાદ કરવા આગળ આવવું। આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના મહત્વપૂર્ણ નિર્ણય બાદ રાજ્યની શાળાઓની મનમાની નહીં ચાલે। ઉલ્લેખનીય છે કે ઘણી એવી શાળાઓ છે જેના અંગે વાલીઓએ આ અંગે ફરિયાદ કરી હતી। આવી સ્કૂલો સામે ફરિયાદી ઉઠી હતી કે શાળાઓ પુસ્તકો, ગણવેશ અને અન્ય સામગ્રી ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ કરતી હતી, પરંતુ શિક્ષણ પ્રધાનના નિર્ણયથી હવે આવી સ્કૂલોની મનમાની નહીં ચાલે। ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત અને અભ્યાસમાં આવશે મોટો બદલાવ। શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં પણ અંગ્રેજી વિષય ભણાવાશે। ધોરણ 1 અને 2માં મૌખિક રીતે અને ધોરણ 3માં પુસ્તક દ્વારા અંગ્રેજી ભણાવાશે। વિદ્યાર્થીને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવશે। બાળકની ઉંમર નાની હોય ત્યારે તેની યાદશક્તિ સારી હોય છે, જેના કારણે સરકારે નાની ઉંમરના બાળકોને અંગ્રેજી વિષય ભણાવવાનો મોટો નિર્ણય કર્યો છે।